ચાલો શું છે ક્વેશ્ચન? નવરંગ સ્ટોર્સ લિમિટેડ ઇન્વોઇસીસ ગુડ્સ ટુ ધેર વેરિયસ બ્રાન્ચીસ એટ કોસ્ટ એન્ડ ધ બ્રાન્ચીસ સેલ ઓન ક્રેડિટ એઝ વેલ એઝ ફોર કેશ. ચલો પહેલાં પેન્સિલથી ક્વેશ્ચન પર અંડરલાઇન કરો. એક તો પહેલાં પર લખો એટ કોસ્ટ, લખેલું છે એટ કોસ્ટ, એટ કોસ્ટની નીચે અંડરલાઇન કરો. એટ કોસ્ટની નીચે અંડરલાઇન કરો. કરીએ, ઓકે. પછી બીજું છે સેલ ઓન ક્રેડિટ એઝ વેલ એઝ ફોર કેશ, એ બંને નીચે અંડરલાઇન કરો, ક્રેડિટ અને કેશ. અમદાવાદ બ્રાન્ચ, સો ધ બ્રાન્ચિસ ડેપ્ટર્સ એન્ડ ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન ધ બુક ઓફ હેડ ઓફિસ. બુક ઓફ હેડ ઓફિસ એટલે હેડ ઓફિસ નવરંગ સ્ટોર્સ લિમિટેડ છે, એટલે નવરંગ સ્ટોર્સ લિમિટેડના બુક્સમાં 1 એપ્રિલ 2010, ડેપ્ટર્સ ઓન 1 એપ્રિલ 2010. તો આપણું 31 માર્ચ 2011 પૂરું થાય છે, તો 1 એપ્રિલ 2010 એટલે આપણું ઓપનિંગ બેલેન્સ કહેવાય, અને એમાં ડેપ્ટર્સનું બેલેન્સ લખવાનું છે. તો ડેપ્ટર્સનું બેલેન્સ કેટલું છે? 2620, અને એટલે ડેપ્ટર્સનું બેલેન્સ જે છે તો એનું ઓપનિંગ બેલેન્સ આવશે, હા ને? તો ઓપનિંગ બેલેન્સ આપણે કઈ રીતે લખાય? ટુ ઓપનિંગ બેલેન્સ આપણે ડેબિટ સાઈડ લખીએ છીએ ને, ટુ ઓપનિંગ બેલેન્સ કેટલું છે? ટુ ઓપનિંગ બેલેન્સ 2620, ઓકે. ચલો ત્યાર પછી ડેપ્ટર્સ ઓન 31 માર્ચ 2011 આપણું ક્લોઝિંગ બેલેન્સ ગણાય ડેપ્ટર્સનું, તો ડેપ્ટર્સનું ક્લોઝિંગ બેલેન્સ આપણે અહીં લખીએ કેટલું છે? 3310, બરાબર છે? તો ક્લોઝિંગ બેલેન્સ આપણે ડેપ્ટર્સ એકાઉન્ટમાં પણ લખવાનું બાય ક્લોઝિંગ બેલેન્સ, હા ને? ક્રેડિટ સાઈડ લખીએ એટલે ત્યાં આગળ શું લખવાનું? બાય ક્લોઝિંગ બેલેન્સ કેટલું છે? 3310. ઓકે, ત્યાર પછી શું છે? સ્ટોક ઓન 1 એપ્રિલ 2010, સ્ટોક ઓપનિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક 1500. અને બીજી એન્ટ્રી એની ક્યાં કરશું? આપણે ટ્રેડ એકાઉન્ટમાં કરશું ઓપનિંગ સ્ટોકની, ટ્રેડ એકાઉન્ટમાં કરશું ઓપનિંગ સ્ટોકની કેટલી? 1500. ક્લિયર? ખ્યાલ છે ને? ચલો ત્યાર પછી ગુડ્સ રિસીવડ ફ્રોમ હેડ ઓફિસ, બ્રાન્ચ માટે ગુડ્સ રિસીવડ ફ્રોમ હેડ ઓફિસ કહેવાય, જ્યારે હેડ ઓફિસ માટે તો ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ કહેવાય, બંને એક જ વસ્તુ છે, અને ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ, હા ને? ઓર રિસીવડ ફ્રોમ હેડ ઓફિસ, તો આપણે ક્યાં લખશું એને? આર યુ સેકન્ડ નંબરમાં ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ, ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. હાઉ મચ ફીસ? 5080. અને ફોર ટ્રેડ એકાઉન્ટ ઇટ ઇઝ લાઈક અ પરચેસ, 1500. ઓકે, ઇન ધ સેમ વે, ઇન ધ સેમ વે ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ, હે ને? હેડ ઓફિસ કો રિટર્ન હુઆ હૈ, હેડ ઓફિસને રિટર્ન થયો છે, તો એને શું ગણાશે? બાય ટુ ગુડ્સ, તો આપણે લખીએ હાઉ મચ ઇટ ઇઝ? ઓનલી 70 રૂપી. ઓકે, તો અહીંયા પે બી એમ 70 માઇનસ કરી દેતે 5010. ઓકે, ચલો ત્યાર પછી શું છે? ટોટલ સેલ્સ, ટોટલ સેલ્સ આપણને આપેલું છે, ક્યાં લખો મેં? મને આમાં કહેશો ક્યાં લખો ટોટલ સેલ્સ? ટોટલ સ્કેલ સેલ્સ ક્યાં લખાશે ટ્રેડ એકાઉન્ટમાં? ટ્રેડ એકાઉન્ટમાં ટોટલ સેલ ક્યાં લખાશે? અહીંયા લખાશે
9350 ટોટલ સેલ્સ છે. એલાઉન્સ ટુ ડેપ્ટર્સ 32. એલાઉન્સ ટુ ડેપ્ટર્સ મીન્સ ક્યા હૈ? એલાઉન્સ ટુ ડેપ્ટર્સ એ ટોટલ સેલ્સની આપણે એન્ટ્રી નહીં કરીશું. જોઈએ રિટર્ન ફ્રોમ ડેપ્ટર્સ. ઓકે, તો ટોટલ સેલ્સ છે એની અંદર જો આપણને ક્રેડિટ સેલ કેટલું છે ખબર નથી, કેશ સેલ ખબર, કેશ સેલ પણ ખબર પડશે નહીં આપણને ત્યાં સુધી જ્યાં સુધી ક્રેડિટ સેલ ખબર નહીં પડે ત્યાં સુધી. કેશ સેલ ખબર નહીં પડે એટલે આપણે અહીંયા નહીં લખી શકીએ સેકન્ડ નંબરમાં કેશ સેલની અંદર, બરાબર છે. એ આપણે બધું ડેપ્ટર્સ એકાઉન્ટ બનશે પછી આવશે. એટલે ડેપ્ટર્સ એકાઉન્ટની અંદર હવે આપણે જોઈએ કે કેટલા પૈસા આપણને મળે છે ને કેટલા પૈસા મળતા નથી. તો ટોટલ સેલ્સ આપ્યું છે. એલાઉન્સ ટુ ડેપ્ટર્સ, એલાઉન્સ ટુ ડેપ્ટર્સ એટલે એક પ્રકારનું કેશ ડિસ્કાઉન્ટ કહેવાય, કેશ ડિસ્કાઉન્ટ જેવું જ છે એલાઉન્સ ટુ ડેપ્ટર્સ, બરાબર છે. છૂટ આપીએ ને એક પ્રકારની. એલાઉન્સ ટુ ડેપ્ટર્સ અહીં લખી દઈએ, એલાઉન્સ ટુ ડેપ્ટર્સ. તો એલાઉન્સ ટુ ડેપ્ટર્સ આપણે લખીએ તો એના માટે શું ગણાશે? ₹32 છે એટલે એટલા રૂપિયા આપણને મળવાના નથી, આપણે એને એલાઉન્સ આપી દીધું. પછી રિટર્ન ફ્રોમ ડેપ્ટર્સ, રિટર્ન ફ્રોમ ડેપ્ટર્સ એટલે માલ જે ડેપ્ટર્સ પાસેથી રિટર્ન આવ્યો છે તે ₹58 રિટર્ન આવ્યો છે. અને એ રિટર્ન તો આપણે અહીંયા પણ લખાય, આપણા કસ્ટમર કહેવાય ડેપ્ટર્સ એટલે, એટલે આપણે ટ્રેડ એકાઉન્ટમાં પણ એની એન્ટ્રી થશે. ડિસ્કાઉન્ટ એલાઉડ ટુ ડેપ્ટર્સ, ડિસ્કાઉન્ટ આપ્યું આપણે એને, એ પણ આપણે ત્યાં લખીએ કેશ ડિસ્કાઉન્ટ એલાઉડ 240 એને. અને એ આપણે કેશ ડિસ્કાઉન્ટ આપીએ તો આપણા માટે શું ગણાય? નુકસાન ગણાય. એટલે આપણે બે આપણે પ્રોફિટ એન્ડ લોસમાં પણ લખીએ 240. પછી અહીં લખ્યું છે બેડ ડેપ્ટ, બેડ ડેપ્ટ એટલે ગાલખાદ, એ આપણે ક્યાં લખાય? એ બી આટલા પૈસા આપણને ઓછા મળવાના છે કારણ કે પેલો ભાઈ ભાગી ગયો છે અથવા તો આપી શકે તેમ નથી, તો બેડ ડેપ્ટ આપણા માટે નુકસાન કહેવાય એટલે એ બી પ્રોફિટ એન્ડ લોસમાં આવશે. અને પેલું આપણે કેશ ડિસ્કાઉન્ટ પણ આપણે લખી દીધું ને. ઓકે, હજુ એક એલાઉન્સ નવું લખવાનું છે ને આની અંદર, એલાઉન્સ ટુ ડેપ્ટર્સ. એલાઉન્સ ટુ ડેપ્ટર્સ કેટલું હતું? એ બી આપણું નુકસાન છે. ઓકે, ચલો ત્યાર પછી કયું છે? કેશ રિસીવડ ફ્રોમ ડેપ્ટર્સ, કેશ રિસીવડ ફ્રોમ ડેપ્ટર્સ તો એ આપણે અહીંયા આવશે સૌથી ઉપર કેશ રિસીવડ કલેક્શનના. ને પહેલાં આપણે કાલે લખેલા હતા તો કેટલા કેશ રિસીવ થયા છે? 4920. રેન્ટ, અચ્છા, કેશ રિસીવડ ફ્રોમ ડેપ્ટર્સ એટલે જે કેશ ડેપ્ટર્સ પાસેથી આવશે તે આપણે બ્રાન્ચને મોકલી આપશું હેડ ઓફિસને, એટલે અહીંયા બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવશે કલેક્શનમાં, એને આપણે કલેક્શન કહીશું 4920, બરાબર છે. ચલો ત્યાર પછી રેન્ટ રેટ્સ એન્ડ એટસેટ્રા એટલે ભાડું રેટ્સ હે ને, તો આપણે રેન્ટમાં લખી દઈએ. અહીંયા આઉટસ્ટેન્ડિંગ રેન્ટવાળો ટોપિક નથી, જરૂર નથી આમાં. રેન્ટની અંદર આપણે લખી દઈએ 180 અને એ રેન્ટ આપણે અહીંયા પણ લખી દઈએ 180 કારણ કે આપણને હેડ ઓફિસ પાસેથી જ મળશે. વેજીસ 600 આપણે ટ્રેડ એકાઉન્ટમાં લખી દઈએ અને એ જ આપણને પહેલામાંથી મળશે એટલે તે બી આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં પણ લખી દઈએ. જનરલ ટ્રેડ ચાર્જીસ સામાન્ય વેપાર ખર્ચા, વેપાર ખર્ચા ત્યાં આપણે લખેંગે જનરલ ટ્રેડ ચાર્જીસ ને, કેટલા લખવાના છે, કેટલા લખના હૈ? 130 તો અમારે ઇસમેં ભી આ જાયેગા, ઇસમે લિખ દેતે હૈ જનરલ ટ્રેડ ચાર્જીસ કેટલા હૈ? 130. ઓકે, ઉસકે બાદ ક્યા દિયા હૈ? સ્ટોક ઓન 31st March 2011 ક્લોઝિંગ સ્ટોક દિયા હૈ, ક્લોઝિંગ સ્ટોક દિયા હૈ યરા, એક તો યહાં પે લિખ દેતે 1390 ઓર એક તો ક્લોઝિંગ સ્ટોક ટ્રેડ એકાઉન્ટ મેં ભી લિખેંગે 1390. ઓકે ચલો, ઇતના કામ હો ગયા હમારા, મતલબ ઇસકે અંદર કા સભી એન્ટ્રીઝ હમને લઈ લિયા, બધી એન્ટ્રી આપણે લઈ લીધી. હવે આપણે જોવાનું છે કે આપણે ક્યાંથી શરૂઆત કરી શકીએ.
પેટી કેશ એકાઉન્ટની કોઈ જ જરૂર નથી કે પેટી કેશ એકાઉન્ટ આમાં છે જ નહીં. ચલો ડેપ્ટર્સ એકાઉન્ટની અંદર વાત કરીએ તો ડેપ્ટર્સ એકાઉન્ટની અંદર જોવો જોઈએ તો આમ જમા બાજુનું બધી જ વસ્તુ આવી ગઈ છે અને બિલ્સ રિસેવલ આમાં છે જ નહીં, હે ને? તો એ આપણે થ્રી ટોટલ આવે છે 37. અરે કંઈક મિસ્ટેક છે, ટોટલ આટલું નહીં આવવું જોઈએ. આનું જે આપણે કર્યું છે ને એમાં એક ઓછું લીધું છે. હા જો 8620 અહીંયા પણ ટોટલ આવવું જોઈએ. ચલો તો તો 2620 આવે છે ને 8620 કરવા માટે 6000 રૂપીઝ ઘટે છે. એ 6000 રૂપીઝ અહીંયા મૂકું તો એ શું હોવું જોઈએ? 6000 રૂપીઝ શું હોવું જોઈએ? એના પરથી આપણને મળે કે એ ક્રેડિટ સેલ્સ હોવું જોઈએ. અને ક્રેડિટ સેલ્સ આપણું 6000 હોય અને આપણે ટ્રેડ એકાઉન્ટમાં અહીંયા મૂકીએ 6000, તો આપણને ખબર પડે કે કેશ સેલ્સ કેટલું હશે આના પરથી? કેશ સેલ ખબર પડે કે નહીં? ટોટલ સેલ્સ 9350 છે, એમાંથી 6000 માઇનસ કરી દો એટલે 3350 આપણું કેશ સેલ હોવું જોઈએ, જેના પૈસા આપણને રોકડા જ મળી જશે એટલે આપણે સીધા બ્રાન્ચને મોકલી આપશું 3350. બરાબર છે? આ સમજ પડી તમને? બોલો બોલો કોઈ ક્વેશ્ચન આમાં? ચલો નાઇન ટુ નાઇન જી ટુ આ માઇનસ કરવાથી આપણને મળ્યું, બરાબર છે? સેલ્સ હવે આના પરથી આપણે બંને બાજુ ટોટલ જોઈએ તો ક્લોઝિંગ સ્ટોક અને કસ્ટમર આપણે સેલ્સનો ટોટલ કરીએ તો 9290 પ્લસ 1390 એટલે 10682. એની અંદરથી આપણે 7110 માઇનસ કરીએ તો આપણને ગ્રોસ પ્રોફિટ મળશે. તો કેટલા આવશે આપણે જોઈએ? 3572 આપણો ગ્રોસ પ્રોફિટ આવે છે અને 3572 આપણો ગ્રોસ પ્રોફિટ અહીંયા લઈ જઈએ અને એમાંથી આપણે આ 642 ટોટલ ડેબિટ સાઈડનો માઇનસ કરીએ. તો 2930 આવે છે. હવે આની અંદર આપણે જોઈ લઈએ આની અંદરથી આપણને શું શું મળે છે. 2930 આવી ગયું. ઓકે, આની અંદર આપણને શું શું મળે છે તો આપણે આનો ટોટલ તો બહાર લાવ્યા, કોઈ ટોટલ બહાર લાવવાનો રહી જતો હોય તો જોઈ લેવાનું. આ બંનેનો ટોટલ લાવી દઈએ 8270. આ 7012 લાવીએ અને આ આ બાજુ ટોટલ આવે છે 13040. એને આપણે આ બાજુ ડિફરન્સ લાવીએ તો ખબર પડે. ટુ નાઇન થ્રી ઝીરો બ્રાન્ચ એકાઉન્ટનો ટોટલ આવી ગયો, ડિફરન્સ આવી ગયો એટલે બંનેનો પ્રોફિટ સેમ આવી ગયો. બંને બાજુ આવી ગયો ને પ્રોફિટ સેમ, એટલે આ દાખલો પૂરો થયો. આની અંદર તમારે મેઇન ડેપ્ટર્સ એકાઉન્ટ શીખવાનું હતું કે જેની મદદથી આપણને ક્રેડિટ સેલ મળ્યું અને ક્રેડિટ સેલ આપણને મળ્યું, ટોટલ સેલમાંથી બાદ કર્યું એટલે આપણને કેશ સેલ મળ્યું અને એ કેશ સેલ આપણે અહીંયા બ્રાન્ચ એકાઉન્ટમાં કેશ સેલ તરીકે લખી દીધું. ક્લિયર થયું? આ જો ગુજરાતીમાં સમજાવું, સૌથી પહેલાં દેવાદારોની બાકી આપણી પાસે પાકા સરવામાંથી 2620 ગયા વર્ષની શરૂઆતની બાકી કહેવાય, ઇટ ઇઝ ઓપનિંગ બેલેન્સ, હે ને? એમાંથી આ વખતે બીજું 6000નું આપણે કેશ સેલ ક્રેડિટ સેલ કર્યું, ઉધાર વેચાણ કર્યું એટલે કુલ આપણે પૈસા કેટલા લેવાના છે? 6020 લેવાના થયા. એમાંથી 4920 તો આવ્યા રોકડા, 58 રૂપિયાનો માલ પાછો આવ્યો એટલે એ પૈસા આપણને મળવાના નથી, 60 રૂપિયાના બેડ ડેપ થઈ ગાલખાત પડી એ ભાઈ પૈસા આપવાના નથી, 240 તો આપણે કેશ ડિસ્કાઉન્ટ આપેલું હતું એટલે એના પૈસા આવે એટલા મળ એટલા પૈસા આપણને ઓછા મળશે, એલાઉન્સ ટુ ડેપ્ટર્સ એટલે દેવાદારોને આપણે રાહત આપી 32 રૂપિયાની એટલે એ પૈસા પણ આપણને ઓછા મળશે. તો ખરેખર કેટલા મળશે ભવિષ્યમાં? હજુ કેટલા મળવાના બાકી? તો કે 3310. આની સ્ટોરી થઈ, આની અંદર ઊંધું આપ્યું છે ભવિષ્યમાં કેટલા મળવાના છે, આપેલા છે આ બધા આપેલા છે અને આપણને ગયા વર્ષની શરૂઆતની બાકી આપી, ગયા વર્ષની છેવટની બાકી, આ ચાલુ વર્ષની શરૂઆતની બાકી આપેલી છે, હે ને? એના પરથી આપણને ખબર પડી ગઈ ટોટલ ડિફરન્સ લાવ્યા એટલે કે 6000 આપણે ઉધાર વેચાણ કર્યું હોવું જોઈએ. વી હેવ ટુ
સો વી મસ્ટ હેવ સોલ્ડ 3,000 રૂપીઝ સેલ, 6,000 રૂપીઝ સેલ. ઓકે, તો એ 6,000 આપણે અહીં મૂકીએ, આપણી પાસે ટોટલ સેલ્સ તો હતું 9,350, એમાંથી 6,000 રૂપીઝનું ક્રેડિટ સેલ હોય તો બાકીનું કયું હોય? કેશ સેલ હોય, રોકડ વેચાણ. આ રોકડ વેચાણ એટલે કે કેશ સેલ જે છે તે આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં મૂકી શકીએ. ચાલો, આવડી ગયું? હા હા.